बनासकांठा जिलाना धानेरा तेमज दांतीवाड़ा तालुकाना मोटा भागना गामडाओमां पीवाना पाणीनी विकट समस्या सर्जाई छे। दांतीवाड़ा तालुकामां आवेल शिपू जळाशय योजना अंतर्गत धानेरा तेमज दांतीवाड़ाना अनेक गामोने पीवानुं पाणी मळतुं हतुं। जो कि गत चोमासा ऋतु दरमियान वरसाद ओछो पड़वाना कारणे शिपू जळाशयमां पाणीनी आवक ओछी नोंधाई हती, तो आ तरफ वधती मानव वस्तीना कारणे शिपू जळाशयमां संग्रह थतुं पाणी हवे ओछुं पड़ी रह्युं छे। आ वर्षे उनाळा ऋતુની શરૂઆત થાય એ પહેલા જ શિપૂ જળાશયનું તળિયું દેખાઈ ગયું છે। કાળઝાળ ગરમી વચ્ચે હવે મોટા ભાગના ગામોમાં પીવાનું પાણી પણ મળતું નથી। ગરીબ પરિવારો અનેક કિલોમીટર ચાલીને પીવા માટે પાણી મેળવી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી પાણી માટેની રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં સરકાર સાંભળતી જ નથી। ધાનેરા મત વિસ્તારમાં ધારાસભ્ય નથાભાઈ પટેલે વિધાનસભામાં પણ પાણી બાબતે રજૂઆત કરી છે અને ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ગામડાઓને ભૂગર્ભ જળ માટે બોરવેલ બનાવવા તથા જે ગામડાઓમાં પાણી પહોંચી શકતું નથી તેવા ગામડાઓને પાણીનું ટેન્કર મળી રહે તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી રજૂઆત કરી હતી। આજે માનનીય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાહેબને અને કલેક્ટર સાહેબને અને જિલ્લા પુરવઠા પાણી પુરવઠા અધિકારી શ્રીને દાદરા અને દોતીવાડા તાલુકાના પાણીના પ્રશ્ન માટે પીવાના પાણી માટે રજૂઆત કરતો લેટર લખ્યો છે। વિધાનસભામાં પણ મેં રજૂઆત કરેલી કે ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકામાં પીવાના પાણી માટેની સમસ્યા છે। આજની તારીખમાં જ્યારે ઉનાળો આવે છે એના પહેલાં કેટલાય ગામડા એવા છે કે જ્યાં પીવા માટે પાણી નથી અને ખેડૂતો પોતે જાતે ટેન્કર પોતાના લઈ અને ખેતરોમાંથી પાણી લાવી અને પીવામાં આવે છે। આવા સમયે જ્યારે પરિસ્થિતિ કથળી છે ત્યારે સરકારશ્રીને મારી વિનંતી છે કે જે ગામમાં પીવા માટે પાણી નથી અને જ્યાં ભૂગર્ભમાં જળ છે તે જગ્યાએ તમે બોર બનાવવાનું રાખો અને જે જગ્યાએ પાણી જઈ શકે તેમ નથી એ જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડો અને જે જગ્યાએ જો પાણી શિપુનું પાણી મળી શકે એમ શિપુ જળાશયનું પાણી મળી શકતું હોય એવી જગ્યાએ શિપુ જળાશય મારફત પાણી આપી અને ધાનેરા અને દાંતીવાડા તાલુકાનો પાણીનો પ્રશ્ન હલ કરવા સરકારશ્રીને મારી વિનંતી છે। જો પાણીનો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદરથી પાણી માટેની ભયંકર તંગી ઊભી થશે એવી સરકારશ્રીને મારી વિનંતી છે। ધાનેરા તાલુકાના ગામો પાણીને લઈ વિકટ સમસ્યા ભોગવી રહ્યા છે। પશુપાલન અને ખેતી ઉપર આધારિત તાલુકાને બરબાદ થતો અટકાવવો જરૂરી છે।